નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈએ ચૌદ એપ્રિલ બે હજાર વીસના રોજના અતિ મહત્વના પ્રશ્નો તે પહેલાં આપણે ચર્ચા કરીએ તેર એપ્રિલના રોજ જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેને આપણે આન્સરનું સોલ્યુશન મેળવીએ એ પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ મિત્રો તમે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે આન્સર આપો છો દરેક પરફેક્ટ આન્સર આપો છો પણ તેમાંથી એક ધવલ પટેલ છે કે જેમને આ રીતે દરેક વખતે ખૂબ જ ડીપમાં આન્સર આન્સર આપે છે ક્વેશ્ચન પૂછો સંપૂર્ણ ડિટેલ આન્સર આપે છે એટલે પોસ્ટમોર્ટમ આપવું કરીને આન્સર આપે છે હવે આ વ્યક્તિ કે જ્યારે પણ એક્ઝામ હોલમાં બેઠા હશે ત્યારે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન હશે તો એ સારી રીતે એને ઓબ્ઝર્વ કરીને એને ન્યાય આપી શકશે હવે એ તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે આન્સર આપવાનું પ્રેક્ટિસ કરો દરેક વિદ્યાર્થી મિત્રો પોતે પોતાની રીતે રાઈટ આન્સર આપે છે ઘણા વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં આન્સર આપે છે ઘણા વિદ્યાર્થી મિત્રો ખૂબ ડિસ્ક્રિપ્શન સાથે આન્સર આપે છે બટ એક પ્રયાસ કરી કે જેટલું આપણે આન્સર વધારે લખીશું અથવા તો એને વધારે વધારે ઓબ્ઝર્વ કરીને લખીશું તો એ ક્વેશ્ચન જ્યારે પણ પૂછશે ત્યારે આપણે આન્સર સારી રીતે આપી શકીએ ચલો તમે ક્વેશ્ચન જે પૂછ્યા હતા તેને આપણે ડિસ્કસ કરીએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેના કે એક છે છે જે ખૂબ જ પ્રખ્યાત હતા અને નિધન થયું તે માટે એચ એલ ત્રિવેદી હરગોવિંદ ત્રિવેદી કે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતા કહેવાય છે તે એકદમ બિલકુલ સાચું છે અમદાવાદ બીજી મેડિકલ કોલેજમાંથી એમણે એમબીબીએસ કર્યું અને નાઇન્ટીન એટી વનમાં અમદાવાદમાં દુનિયા સૌથી મોટી કિડની હોસ્પિટલ સ્થાપી બે હજાર પંદરમાં એમને પદ્મશ્રી એના એનાયત કરવામાં આવ્યો અને અલ કાયદેના વડા એવા ઓસામા બિન લાદેન એનું પણ એમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું એમની આત્મકથા ટ્રેસ્ટ વિથ ડેસ્ટિની એમનો જે ગુજરાતીમાં અનુવાદ થયો છે પુરુષાર્થ પોતાનો અને પ્રસાદ પ્રભુનો જો મિત્રો આ વાક્ય ખૂબ જ આપણને ઘણું બધું કહેવા માંગે છે પુરુષાર્થ કરો પુરુષાર્થ આપણો હોવો જોઈએ એક્ઝામની તૈયારી આપણી હોવી જોઈએ પ્રસાદ પ્રભુનો એનું રિઝલ્ટ જે પણ આવશે તે બટ મેં જે પ્રકારની તૈયારી કરી છે મેં સારામાં સારી તૈયારી કરી હશે તો એનો પ્રસાદ પણ મને એ પ્રકારનો અવશ્ય મળશે એમનો અનુવાદ કોણે કર્યો છે અરુણા વનીકરે જલીવાલા બાગ હત્યાકાંડ માટે હન્ટર કમિશન નિમવામાં આવ્યું હતું અને એ દરમિયાન હત્યાકાંડથી રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટન દ્વારા અપાયેલા નાઇટફૂડનો ખિતાબ છે એનો ત્યાગ કર્યો હતો એટલે કે પરત કર્યો હતો નું પૂરું નામ છે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ વર્તમાન આઈ ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે તો આપણાંશોર છે ગીતા ગોપીનાથન તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ કરી કે મિત્રો તમે પણ આ રીતે ખૂબ ડિટેલમાં સંપૂર્ણ ડિટેલમાં આન્સર આપો ચલો હવે જોઈએ આજના આપણે કરંટ અફેર્સના ટોપિક ભારતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ કયા દિવસ તરીકે ઓળખાવાય છે કયા દિવસ તરીકે એના કયા નામથી મનાવાય છે તો આપણે આપેલ તમામ એટલે કે આંબેડકર જયંતિ નામે પણ ઓળખાય છે ભીમરાવ જયંતિ નામે પણ ઓળખાય છે અને સમરસ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં આપણે ડિટેલ જોઈએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર એમની જયંતિ ક્યારે છે ચૌદ એપ્રિલના રોજ મનાવાય છે કે જે બે હજાર પંદરથી

નાઇન્ટી માં ભારત રત્ન થી એમને સન્માનિત કરવામાં આવ્યા છે ભારતીય બંધારણનો ડ્રાફ્ટ એટલે કે આપણું જે બંધારણ છે એમાં પ્રારૂપ સમિતિ જે હતી એના અધ્યક્ષ હતા એટલે આખું ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો એ છે ડોક્ટર આંબેડકર એટલા માટે આપણે એમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખીએ છીએ અને ભારતમાં જો સ્વતંત્ર ચૂંટણી પંચની ભેટ આપી હોય તો પણ છે ડોક્ટર આંબેડકર ડોક્ટર આંબેડકર ડોક્ટર સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારક નવી દિલ્હી ખાતે આ પ્રકારનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે અને તેનું ઉદઘાટન આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું તો એમને આપણે બંધારણના પિતા તરીકે ઓળખીએ છીએ તો બંધારણ જેમણે બનાવ્યું છે એટલે કે એમણે ઘણું બધું એમણે એનું મોટું યોગદાન રહેલો છે તો અહીંયા જોયું આપ જોઈ શકો છો કે જે સ્મારક બનાવ્યું છે એક પુસ્તકના રૂપમાં બનાવાયું છે એટલે કે આયુદ્ધ દર્શાવાઈ રહ્યું છે

ટોક્યો અને અન્ય છ શહેરોમાં સ્થિતિ જાહેર કરી છે તેના વડાપ્રધાન કોણ છે પ્રધાનમંત્રી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલે કયું વેબ પોર્ટલ લોન્ચ કર્યું રમેશ પોખરીયાલ નિશંક એમણે કયું એક પોર્ટલ લોન્ચ કર્યું છે તો આપણો આન્સર થશે યુક્તિ યુક્તિ કે જેનું પૂર્ણ અન્સર થશે યંગ ઇન્ડિયા કોમેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી ઓર ઇનોવેશન આ પ્રકારનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે ડોક્ટર રમેશ પોખરીયાલે તેનો હેતુ કઈ રહેલો છે તો હેતુ છે કોવિડ નાઇન્ટીન સામે મંત્રાલય લીધેલા પગલાઓ એ સિવાય અન્ય પ્રયત્નો કરેલા હોય તે તેના પર નજર રાખવી અને તમામ રેકોર્ડ રાખવા માટે આ યુક્તિ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સના અમીરોની યાદીમાં પ્રથમ ક્રમાંક પર કોણ છે તો પ્રથમ ક્રમે કોણ રહેલું છે તો આપણો છે જેફ બેજોસ જેફ બેજોસ એ પ્રથમ ક્રમે છે મિત્રો યાદ રાખજો કે એ સતત ત્રણ ક્રમ ત્રણ વખતથી એ પ્રથમ ક્રમે રહેલા છે દુનિયાના અરબ પતિઓના લિસ્ટમાં જેફ બેઝોસ ફરી એકવાર સૌથી અમીર વ્યક્તિ બન્યા અને એમની જે પૂર્વ પત્ની હતા એમની પૂર્વ પત્ની એટલે કે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ એ આ સૂચિમાં બીજા નંબર પર છે અને એલવીએમએચ કંપનીના સી અને ચેરમેન અર્નોલ્ડ બર્નલ્ડ અર્નોલ્ડ એ ત્રીજા ક્રમે છે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો મુકેશભાઈ અંબાણી

એ ભારતને સો માંથી 100 પોઈન્ટ મળ્યા છે જો ભારતને કેટલા પોઈન્ટ ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા અને ફ્રાન્સનો ઇન્ડેક્સ જોઈએ તો નેવું થી નવ્વાણું ની વચ્ચે છે એટલે કે નિયરબાય ભારતની સાથે સાથે છે થોડું એનો ઇન્ડેક્સ ઓછો છે હવે બીજી વાત કરીએ તો જર્મની જર્મની એ કેટલા ક્રમે છે જર્મની એક્યાસી માં ક્રમે છે ઘણું બધું દૂર કહી શકાય યુકે

બાય એપ્લિકેશન આપવામાં છે ચીન દ્વારા અને એ એ પ્રથમ ક્રમે ક્રમે છે 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 કેટલી આપી તો એટલે કે અમેરિકા અમેરિકા બીજા જો બે હજાર અઢારમાં પાછું અમેરિકા પ્રથમ ક્રમે હતું બે હજાર અઢારમાં કયો પ્રથમ ક્રમે દેશ હતો તો યુએસએ ડબલ્યુ આઈપીઓ એટલે કે વર્લ્ડ ઇન્ટેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ચૌદ જુલાઈ નાઇન્ટીન સિક્સટી સેવનમાં થઈ હતી અને તેનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે તો હેડ ક્વાર્ટર છે જીનીવા ખાતે જીનીવા ખાતે તેનું હેડ ક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તરીકે છવ્વીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ભારતીય રેલવે બનાવેલ મોબાઈલ ડોક્ટર બૂથનું નામ જણાવો મોબાઈલ ડોક્ટર બુથ બનાવ્યું છે તેનું નામ છે ચરક આપ જોઈ શકો છો કે ચરક આ પ્રકારનો એક મોબાઈલ ડોક્ટર બૂથ બનાવ્યો છે હવે એમાં શું થશે કે ડોક્ટર આ બોક્સની અંદર એટલે કે બૂથની અંદર હશે અને અહીંયાથી જોઈ શકે છે જે આ બંને ગ્લોવ્સ દેખાઈ રહ્યા છે એમાં બંને ગ્લોવમાંથી એ ઇનબિલ્ટ જ ગ્લો છે એ એમ જ રહેશે તો પેશન્ટ કોઈ પેશન્ટ છે પેશન્ટ અહીંયા ઊભા રહીને એ પેશન્ટ ડોક્ટર એનું ચેકિંગ કરી શકે છે એટલે કે શું થશે તો જો ડૉક્ટર અને પેશન્ટ સામે સામે તો આવ્યા છે બટ એ ફિઝિકલ રીતે નહીં સામે આવી શકે એટલે કે એકબીજાના સંપર્કમાં નહીં આવી શકે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં આવી શકે આ રીતે જે પેશન્ટ અને ડોક્ટર વચ્ચે એક પ્રકારનું પડદો રહેશે વચ્ચે એટલે કે કોઈ પ્રકારનું સંક્રમણ થશે નહીં ભારતીય રેલવેની કોચ રીહેબિલેશન વર્કશોપ ભોપાલ દ્વારા ચરક નામના આ મોબાઈલ ડોક્ટર બુથનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બુથ ડોક્ટરને ઝીરો કોન્ટેક્ટ ચેકઅપની સુવિધા આપશે એટલે કે જો ઝીરો કોન્ટેક્ટ ચેકઅપ એ ચેકઅપ તો કરશે પરંતુ એ બીજા સાથે ફિઝિકલી કોન્ટેક્ટ નહીં આવે જીરો કોન્ટેક્ટ થઈ જશે ફિઝિકલી કોન્ટેક્ટ ઝીરો થઈ જશે એટલે શારીરિક સંપર્કમાં નહીં આવે તો કોઈ પણ પ્રકારનું વાયરસનું જોખમ શૂન્ય થઈ જશે આરબીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપવા ટ્વિટર કેમ્પેન માટે કોની પસંદગી કરવામાં આવી છે ટ્વિટર પર કેમ્પેન આવે છે આરબીઆઈ દ્વારા તો એમાં કોની પસંદગી કરવામાં આવી છે તો આપણો આન્સર છે અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન આપ જોઈ શકો છો કે અમિતાભ બચ્ચન એ ડિજિટલ પેમેન્ટ માટે આ પ્રકારે પ્રોત્સાહિત કરી રહ્યા છે આરબીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ અંગે એનઈએફટી આઈએમપીએસ યુપીઆઈ

આપ જોઈ શકો છો કે ઇન્ડોનેશિયા જો મિત્રો અહીંયા એક્ઝેટ આવેલું છે આના પ્રાકાટ અને એની રાજધાની કેપિટલ કેશિયાનું કેપિટલ જકારતા વચ્ચે એકસો પચાસ કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો અહીંયા જ્યારે જ્વાળામુખી ફાટ્યો તો એકસો પચાસ કિલોમીટર દૂર સુધી પણ એનો અવાજ સંભળાયો હતો હવે આ પ્રથમ વખત ક્યારે શરૂ થયો હતો ની આસપાસમાં જ્યારે શરૂ થયો ત્યારે અંદર છત્રીસ હજાર જેટલા લોકોનું મૃત્યુ પામ્યા હતા આ જ્વાળામુખી સક્રિય થયો ત્યારે અને છેલ્લે ક્યારે સક્રિય થયો હતું તો બે હજાર અઢારમાં અને હાલમાં વર્તમાનમાં બે હજાર વીસમાં ફરીથી પાછો સક્રિય થયો છે વાડા દ્વારા નવ એપ્રિલના રોજ મનાવાયેલા પ્લે ટુ ડે બે હજાર વીસની થીમ જણાવો પ્લે ટુ ડે બે હજાર વીસની થીમ કહે છે તો આપણો આન્સર છે પ્લે સેફ ઓન પ્લે ટુ ડે પ્લે ઓન પ્લે ટુ ડે આ પ્રકારની થીમ રાખવામાં આવી છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાડાનું પૂરું નામ શું છે વાડા એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા વર્ષ બે હજાર ચૌદ થી દર વર્ષે નવ એપ્રિલ ના રોજ પ્લે ટ્રુ ડે ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ક્લીન સ્પોર્ટ્સ ક્લીન સ્પોર્ટ્સ એટલે શું કે જે પણ ખેલાડી છે સ્પોર્ટ્સ પર્સન છે એ વ્યક્તિ કોઈ પણ પ્રકારની માદક પદાર્થો તો એવું કોઈ ડ્રગ્સ ન લીધેલો હોય જેથી એને આપણે એ એ વસ્તુ આપણે કહીશું ક્લીન સ્પોર્ટ્સ એમને એટલે કે ક્લીન સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે ખેલાડીઓ એટલે કે સ્પોર્ટ્સ પર્સન અને અન્ય લોકોને ડોપિંગ વિશે માહિતી મળે અને જાગૃતતા વધે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો જોઈએ 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 આપણે એપ્રિલ એપ્રિલ ને ને રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એપીએલ વન રેશન કાર્ડ ધરાવતા અઢી કરોડ થી વધુ લોકોને એપ્રિલ મહિનામાં વિના અન્ન વિતરણની મુખ્યમંત્રી જાહેરાત કરી એપીએલ એટલે કે અબો પોવર્ટી લાઈન બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન તો એપીએલ વન રેશન કાર્ડ ધારકો છે પણ હવે રેશન આ સસ્તા ભાવની દુકાનાથી અનાજનો પુરવઠો મળશે આપ જોઈ શકો છો અઢી કરોડ જેટલા લોકોને આ લાભ મળવા પાત્ર છે જાહેર સ્થળો અથવા રસ્તા ઉપર મોઢે માસ્ક કે રૂમાલ અથવા દુપટ્ટો બાંધવો ફરજિયાત જો આ કાયદાનો કોઈ ભંગ કરે તો ભંગ કરનાર વ્યક્તિને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અને જો દંડ ન ભરે તો તેની સામે આઈપીસીની કલમ એકસો અઠ્યાસી અંતર્ગત અને એ સિવાય સિવાય રોગચાળાનો રોગ અધિનિયમ એટીન નાઇન્ટી સેવન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે જો કેટલો દંડ કરવામાં આવશે કોઈ મોઢા પર માસ્ક અથવા રૂમાલ દુપટ્ટો ન બાંધે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અને દંડ ન ભરે તો આઈપીસીની કલમ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો અઠ્યાસી અને રોગચાળાના રોગ અધિનિયમ એટીન નાઇન્ટી સેવન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે હવે આઈપીસીની વન એટી એટ શું કહેવા માંગે છે કોઈ કોઈ જાહેર અધિકારી હોય રાજ્ય સેવક હોય એમણે જ્યારે કોઈ જાહેરનામું બહાર પાડ્યું છે તો એ બહાર જે જાહેરનામું બહાર પાડ્યું છે એનો ભંગ કરે તો એના પર સજાગ કરી શકાય એપેડેમિક ડિસીઝ એક્ટ એટીન નાઇન્ટી સેવન કે જ્યારે આ કાયદો મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિ આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન ચોક્કસથી આવશે નામ પૂછી લેશે અથવા તેને કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો તે પૂછી લેશે એપેડેમિક ડિસીઝ એક્ટ એટીન નાઇન્ટી સેવન બ્રિટનના લીજેન્ડરી ફોર્મ્યુલા વન કાર રેસર સ્ટર્લિંગ મોસનો અવસાન આ મોસ એટલે કે સ્ટર્લિંગ મોસ એ 1953 16 ના દશકામાં 16 વખત ગ્રાન્ડ પ્રિક્સ વિજેતા હતા બાંગ્લાદેશના પિતા એવા શેખ મુજીબુર રહેમાન એના હત્યારા કેપ્ટન માજીદને ફાંસી આપવામાં આવી છે તો મિત્રો આ હતા 14 એપ્રિલ 2020 ના રોજના અત્યંત મહત્વના પ્રશ્નો તેના વિશે આપણે ચર્ચા કરી મળી નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બુકવોર્સ કનેક્ટ અગેન